गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 12 विषय इतिहास अपने सातवें प्रकरण जो रहा है, सामाजिक और धार्मिक सुधारणा की चळवळ। आज नो आपा त्रीजो वीडियो छे। हवे अपने आगे जुए, गई वक्त अपने महर्षि अहिंसा की जोई गया छे। हवे नारायण गुरु पछात जातियों ने पीड़ित जातियों ने उत्कर्ष माने आजीवन सेवा करना मानव धर्म मानव मात्र नी समानता नो संदेश आपता नारायण गुरु नो जन्म केरल ना एम्पर्क गांव में ईसु सन 1856 में थयो हतो। माता पिता की पवित्रता आदर्श ना संस्कार ए नारायण गुरु ने वारसा में मळ्या। नारायण गुरु ए लोग ने एक ज ज्ञाति एक ज धर्म ने एक ज ईश्वर में मानवानो उपदेश तेमणे लोग ने जे उच्च नीच ना भेदभाव ज्ञाति भेद ने नाबूद करवानो अनुरोध कर्यो। नारायण गुरु किशोर वैदिक आध्यात्मिक बुद्धि वाला घर छोड़ी सखत साधना करीने समाज ना निचला स्तर ना लोगों नी सेवा ना क्षेत्रे जेओ सक्रिय बन्या। तेमणे तमाम लोगों ने शिक्षण लेवा अनुरोध कर्यो। निरक्षरता वेम अंधश्रद्धा अस्पृश्यता ने दूर करवा माटे अनिष्ट ने दूर करवा माटे एमने प्रयत्न कर्यो। समान हक आपवानी मानव जीवन ना सामान्य मानव जीवन जीवता करे लोगों ने कन्या केरवणी माटे जागृत अने प्रयत्नशील एमने श्री नारायण धर्म ना नारायण धर्म परिपालन योगम नामनी संस्था की स्थापना ईसवी सन 1903 नी अंदर करी। तेओ मुक्ति माटे शिक्षण एकता माटे संगठन गरीबी नाबूदी आर्थिक आबादी अर्थे उद्योगना विकास ने आवश्यक गणता। तेओ कौमी विखवादो सांप्रदायिक तत्वों थी दूर रहेवा लोगों ने समझावता तेमणे आंतरराष्ट्रीय भाईचारा माटे राष्ट्रो राष्ट्रो वच्चे भाईचारो थाय एवा माटे एना माटे प्रयत्नो कर्या। देश विदेश में आध्यात्मवादी सुधारक तरीके नामना मेळवी रविन्द्रनाथ टागोरे नारायण गुरु ने पोताना युगना महान संत अने सुधारक तरीके घणाव्या छे। एना पछी आवे छे कुंत कुरी वीरेश कुंत 1848 થી 1919 વિરિષ્ટિંગમ નો જન્મ 1848 ની અંદર આંધ્રપ્રદેશ ની અંદર રાજપુત્રી જિલ્લા ની અંદર થયો હતો। એમના પર ભારતીય અને પાશ્ચાત્ય ભારત અને પશ્ચિમી સંસ્કૃતિ બંને નો સમન્વય અસર હતો અને તેઓ પોતે પણ બંને સંસ્કૃતિઓ તરફ સદભાવના રાખતા હતા। તેઓ એક સારા લેખક હતા। તેમની કૃતિઓએ તેલુગુ સાહિત્યને સમૃદ્ધ કર્યું। તેઓ પ્રખર કહી શકાય એવા સમાજ સુધારક પણ હતા। તેથી સમાજ સુધારણા માટે રાજમુંદ્રી સોશિયલ રિફોર્મ એસોસિએશનની સ્થાપના કરી હતી। તેમણે બાળકનો અને જ્ઞાતિવાદનો વિરોધ કર્યો હતો। વિધવા પુનર્લગ્ન સ્ત્રી શિક્ષણ ઉપર ભાર મૂક્યો। વિધવાઓના પુનર્વસન ભ્રષ્ટાચારના ઉન્મૂલન માટે એમને ખૂબ જોરદાર ઝુંબેશ ચલાવ્યો। તેમણે નિરાધાર લોકો સ્ત્રીઓ બાળકો માટે વિદ્યાલયો સહાયતા કેન્દ્રો ખોલીને સમાજ સુધારણાનું જે કાર્ય છે કાર્ય કર્યું। આ માટે રાજમંત્રીમાં તેમણે હિતકારણી સભાની સ્થાપના કરી હતી। ત્યારબાદ ઈસવી સન 1919 દક્ષિણના આ પ્રખર સમાજ સુધારક રાષ્ટ્રીય આંદોલન તથા આધુનિક શિક્ષણ પદ્ધતિના પુરસ્કર્તા કુંતપુરી વિલેસ્ટિંગમનું અવસાન થયેલું આપણે જોવા મળે છે। એના પછી આવે છે થિયોસોફિકલ સોસાયટી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે। થિયોસોફી જે શબ્દ છે એ શબ્દ મૂળ ગ્રીક ભાષામાંથી ઉતરી આવે છે। ગ્રીક ભાષામાં થિયો
એટલે ઈશ્વર અને સોફિયા એટલે જ્ઞાન. એ બે શબ્દમાંથી બનેલો થિયોસોફી શબ્દનો અર્થ ઈશ્વર સંબંધી જ્ઞાન એવો થાય છે. આ સંસ્થાની સ્થાપના ઈસવીસન 1875 ની અંદર અમેરિકામાં ન્યુયોર્કમાં મેડમ લેવેસ્કી નામના રશિયન મહિલા તથા કર્નલ એચ એસ આલ્કોટા નામના અમેરિકન લશ્કરી અધિકારી અને સ્વામિનારાયણ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના કાર્યમાં સહાય થવા તેમણે ભારતમાં આમંત્રણ આપ્યું, જેનો સ્વીકાર કરી બંને ભારત આવ્યો છે. મદ્રાસ ચેન્નઈ પાસે અડિયાર મુકામે, યાદ રાખજો મદ્રાસ ચેન્નઈ પાસે અડિયાર મુકામે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી 1882. આ સંસ્થાના ત્રણ ઉદ્દેશો વિશ્વ બંધુત્વની ભાવનામાં વિશ્વાસ, પ્રાચીન ધર્મો દર્શનો અને વિજ્ઞાનના તુલનાત્મક અભ્યાસને ઉત્તેજન, પ્રકૃતિના નિયમોનું સંશોધન, મનુષ્યમાં રહેલી દૈવી શક્તિઓનો વિકાસ, કર્નલ આલ્કોટ અને મેડમ બ્લેવેસ જેવા અભ્યાસ વિદેશમાંથી આવીને ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિના ગુણગાન કરે તે બનાવ ખૂબ અભૂતપૂર્વ, કારણ કે તેને લીધે ભારતીયોની અંદર સ્વાભિમાન અને અસ્મિતા જાગૃત થયા કે એક વિદેશી લોકો, પાશ્ચાત્ય સંસ્કૃતિના લોકો જે ભારતની અંદર એ આવે અને આધ્યાત્મિક સંસ્કૃતિના ગુણગાન કરે એ આપણા દેશ માટે ખૂબ ગર્વની એ બાબત છે. થિયોસોફિકલ સોસાયટી જોવા મળે છે. એના પછી આવીએ શ્રીમતી એનિમેશન. શ્રીમતી એનિમેશન નામના આઈરિશ મહિલાએ ભારતમાં આવીને થિયોસોફિકલ સોસાયટીનું જે કાર્ય ઉપાડી લીધું ઈસવીસન 1893માં, આ પ્રવૃત્તિઓને ભારતમાં રાષ્ટ્રીય ચળવળને સારો એવો વેગ મળે છે. તેઓની માન્યતા હતી કે ભારતની વર્તમાન સમસ્યાને ઉકેલ તેના પ્રાચીન આદર્શ અને સંસ્થાઓને પુનર્જીવિત કરવાથી મળી શકશે અને ભારતીય સંસ્કૃતિ ધર્મનું પુનરુત્થાન ખુદ ભારતના લોકો દ્વારા થઈ શકશે. ભારતનું પુનરુત્થાન કોણ કરે? આપણું ઘરનું પુનરુત્થાન આપણે ઘરને કોણ આગળ લાવે? આપણે જ લાવીએ. આપણે આગળ ના આવીએ તો આપણું ઘર આગળ જાય નહીં. આ દેશ માટે પણ એવું છે, ભારતીય જે લોકો છે એ જ એને આગળ લાવશે, એનું પુનરુત્થાન કરશે અને ભારતમાં રહીને ભારતના લોકોને ધર્મ અને તત્વજ્ઞાનની જે મહાનતા વિશે સભાન કર્યા, કોઈ પણ જાતના અનાજ જાતના ભેદભાવ વગર વિશ્વ બંધુત્વના જે આદર્શો છે એ સ્થાપવા માટે એ પ્રશંસનીય રહ્યા. પોતાના આવા ઉદ્દેશોનો ફેલાવો કરવા માટે તેમણે બનારસની અંદર સેન્ટ્રલ હિન્દુ સ્કૂલની સ્થાપના કરી, જે પાછળથી બનારસ યુનિવર્સિટીના રૂપમાં ફેરવાઈ ગયા છે 1916 ની અંદર. શિક્ષણ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ એમણે મહત્વનું કાર્ય કર્યું. તેમણે સમાજની અંદર ફેલાયેલા જે અનિષ્ટો માટે પ્રયત્નો કર્યા, વિધવા વિવાહને ઉત્તેજન આપ્યું. 19મી સદીમાં ભારતમાં હિન્દુ ખ્રિસ્તે ઇસ્લામ વગેરે વિવિધ ધર્મો અને પંથો વચ્ચેની વિવાદ કડવાશ વધતા જતા ત્યારે થિયોસોફિકલ સોસાયટી અને એની પ્રેસન્ટે કૌભાંડને દૂર કરવા માટે ખૂબ સારા એવા જે પ્રયત્નો છે એ પ્રયત્નો એની પ્રેસન્ટે કરેલા જોવા મળે છે. તેમણે ભારતમાં સ્કાઉટ અને ગર્લ્સ ગાઈડની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. આ ઉપરાંત ઈસવીસન 1916 ચેન્નઈમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. તેની મારફત ભારતની સ્વતંત્રતા માટે સક્રિય જે ચળવળ ઉપાડી, તેમણે પત્રકારિતાના સ્વાતંત્ર્ય માટે તનતોડ મહેનત કરી, આ એનિમેશનને ભારતીય સંસ્કૃતિના જે ગૌરવની પુનઃસ્થાપના કરીને લોકોની જે રાષ્ટ્રીય જે ભાવના છે એ ભાવનાને વિકસાવીને તેમણે ભારતીય સમાજ દેશની ખૂબ અમૂલ્ય કહી શકાય એવી સેવા કરી અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં સુધારણાના ક્ષેત્રે થિયોસોફિકલ સોસાયટીએ ખૂબ મહત્વનું કહી શકાય એવું પ્રદાન એ આપણને કરેલું જોવા મળે છે.
એના પછી આવે સર સૈયદ અહેમદ ખાન અને અલીગઢ આંદોલન. સર સૈયદ અહેમદ ખાન અને અલીગઢ આંદોલન. 19મી સદીમાં હિન્દુઓની જેમ મુસ્લિમ સમાજમાં પણ સુધારા માટે આંદોલન. 19મી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ બરેલી અને બંગાળના સરિયલ અતુલ્લા જેવા આગેવાનોએ હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ કર્યો. શરૂઆતની અંદર મોટાભાગના જે મુસ્લિમોએ પાશ્ચાત્ય કેળવણીથી અલિપ્ત રહે છે, મુસ્લિમ છે મોટાભાગના એ પશ્ચિમી સંસ્કૃતિથી અલિપ્ત રહે છે. 1857ના સંગ્રામ પછી મુસ્લિમોએ સામાજિક અને ધાર્મિક સુધારણા તરફ જે ધ્યાન છે એ કેન્દ્રિત કર્યું. સૈયદ અહમદ બરેલીની નેતાગીરી નીચે વહાબી આંદોલન નામે સુધારક આંદોલન શરૂ થયું. આંદોલને મુસ્લિમોમાં આધુનિક વિચારોનો પ્રચાર કરી એમની ઉન્નતિ માટે પ્રયત્નો કર્યા. વહાલી આંદોલન અને ફરીદી આંદોલન પછી મુસ્લિમ ધર્મ અને સમાજમાં સુધારા લાવવા માટે મૌલવી ચિરાગ અલી અને સર સૈયદ અહેમદ ખાન જેવા સુધારકોએ પ્રયાસો કર્યા. સર સૈયદ અહેમદ ખાનનો જન્મ મુગલ દરબારના ઉમરાવની અંદર થયો અને તેઓ 1857ના સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા. તે વખતે કંપનીને વફાદાર રહ્યા. નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉદારમતવાદથી પ્રભાવિત થયા. તેમણે મુસ્લિમને ઉદાસીનતા ખંખેરી પાશ્ચાત્ય કેળવણી પ્રાપ્ત કરવાની હાકલ કરી 1870. તહઝીબ ઉલ અખલાક, તહઝીબ ઉલ અખલાક નામનો સામાયિક એમને શરૂ કરી. તેમણે અલીગઢમાં મુસ્લિમ મદ્રેસા, ત્યારબાદ શાળા તથા એંગ્લો મોહમેડન ઓરિયન્ટ કોલેજની સ્થાપના કરી જે પાછળથી વિકાસ પામીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પરિણામે 1820ની અંદર એ સમયનું જે અલીગઢ શહેર અને ત્યાંની કોલેજ સુધારણા અને પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બન્યા. તેમણે મુસ્લિમ સમાજ સામાજિક ધાર્મિક સુધારણા માટે જે આંદોલન ઉમેર્યું અને અલીગઢ આંદોલન તરીકે એ પ્રસિદ્ધ થયું અને સર સૈયદ અહેમદ ખાને અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનને લગતા જે ગ્રંથો હતા એનો ઉર્દુમાં અનુવાદ કરવા ટ્રાન્સલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા નામની સંસ્થા સ્થાપી મુસ્લિમ સમાજને આ રીતે ઉર્દુના માધ્યમ દ્વારા પશ્ચિમી પાશ્ચાત્ય જ્ઞાનથી વાકેફ કર્યા. તેઓ મુસ્લિમ સ્ત્રીઓને કેળવણી આપવામાં તથા પડદા પઠાનો ત્યાગ કરવામાં એ પોતે માનતા અને તેમના પ્રયત્નોથી મુસ્લિમ સમાજની અંદર સુધારા કરવા માટે ઠેર ઠેર સુધારક સંસ્થાઓ અંજુમન સ્થપાઈ હતી. અંજુમનનો અર્થ થાય છે સુધારક સંસ્થા, જેણે સમાજ સેવાનું જે કામ છે એ કામ આગળ વધાર્યું. એના પછી આવે છે શીખ સમાજમાં ધાર્મિક સુધારાઓ. શીખ સમાજમાં ધાર્મિક સુધારાઓ કેવા થયા? 19મી સદીના અંત ભાગમાં શીખોમાં પણ શીખ સમાજ સુધારણાની ચળવળ છે એ શરૂ થઈ. અકાલી ચળવળ, એવી ચળવળ અકાલી ચળવળ તરીકે જાણીતી. તેમના સુધારો તેમના ગુરુદ્વારાઓમાંથી સુધારણાની નાથી શરૂ થયો. ગુરુદ્વારાઓની વ્યવસ્થા કરવા માટે શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિની રચના કરવામાં આવી, જેને સરકારે માન્ય કરી અને ગુરુદ્વારાઓનો સગરો વહીવટ આજે સમિતિ હતી અને સોંપી દીધી. તે ઉપરાંત અકાલી આંદોલને અમૃતસરની અંદર ખાલસા દૈવી કોલેજ, અન્ય સ્થળોએ શાળાઓ સ્થાપી અને પાશ્ચાત્ય પશ્ચિમી જે કેળવણી છે એનો એ પ્રચાર કર્યો. એના પછી આવે છે સામાજિક ક્ષેત્ર.
कायदाओ घड़वानी प्रक्रिया ने भारतीय प्रतिभाव छेल्लो मुद्दो छे। प्रगतिशील भारतीय भौतिक अने उदार सिद्धांतों ऊपर आधारित समाज रचना की पुनर्रचना करवा माटे प्रयत्न करता ने सरकारे आ समस्या माटे अनुकूल वलण अपनाव्यो अने 19मी सदीना पूर्वार्धमां सरकारे करेला समाज सुधारणाना केटलाक नोंधपात्र कार्यो एवा हता के पहेलुं छे गवर्नर जनरल विलियम बेंटिंक 1829 બંગાળની અંદર સતી પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી, ત્યાર પછી મુંબઈ મદ્રાસ પ્રાંતમાં સતી પ્રથા નાબૂદીની સુધારાઓ થયા, દેશી રાજ્યોમાં પણ આ રિવાજ નાબૂદ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો અને કરવામાં જાય આ સુધારો. દીકરીને દૂધ પીતી કરી બાળ હત્યા કરવાનો રિવાજ અમુક જ્ઞાતિઓમાં હતો, તે રિવાજ વખતો વખત કાયદાઓ દ્વારા બંધ કરવામાં આવ્યો. ચાર્લ્સ ફૂડના ખરીદામાં જણાવ્યા અનુસાર સરકારે સ્ત્રી શિક્ષણ માટે શાળાઓ શરૂ કરી. ઈસવીસન 1856ના કાયદા અનુસાર હિન્દુ વિધવા પુનર્લગ્નને માન્યતા પ્રાપ્ત થઈ. 1870માં લગ્ન દારૂ પસાર કરી 14 વર્ષની નીચેની કન્યાઓનો લગ્ન ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. બહુપત્નીત્વ પ્રથાનો ગુનો ગણવામાં આવ્યો. આ કાયદા આંતરજ્ઞાતીય લગ્નો એ માન્ય રાખવામાં આવ્યા, બીજી જ્ઞાતિમાં લગ્ન થઈ શકે પણ 14 વર્ષની નાની છોકરીના લગ્ન થઈ શકે નહીં, એક કરતા વધારે પત્નીઓ રાખી શકાય નહીં. સમય જતા લોકોમાં રાષ્ટ્રીય ચેતના વિકસિત બની અને તેઓ સ્વાતંત્ર્ય ચળવળ તરફ વળ્યા અને ઇન્ડિયન નેશનલ સોશિયલ કોન્ફરન્સ જેવી સંસ્થાઓએ સ્ત્રીઓ અને પછાત વર્ગોના લોકોને અસર કરતા દૂષણો દૂર કરવા ઉપર ધ્યાન આપ્યું. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારો 1919 થવાથી ભારતીયોને વધારે વહીવટી સત્તાઓ મળી, તેમ છતાં એક પત્નીત્વ, સ્ત્રીઓને મિલકતનો અધિકાર આપવો, અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશ આપવા અંગેના કાયદા પસાર કરવાનો જે પ્રયાસ હતો ને એ નિષ્ફળ રહ્યો. જોકે હિન્દુ સ્ત્રીઓને મિલકતમાં અધિકાર, અસ્પૃશ્યોને મંદિરમાં પ્રવેશ આપવાનો કાયદો 1937માં પસાર કરવામાં આવ્યો. અસહકાર અને સવિનય કાનૂન ભંગ જેવી ચળવળોમાં તેમજ દારૂની દુકાનોમાં પેકેટિંગ કરવા તથા વિદેશી વસ્તુઓના બહિષ્કારમાં ખાસ ભાગ લીધો. આથી સમાજમાં સ્ત્રીઓના સ્થાનોમાં સુધારો થયો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બંગાળની અંદર સ્ત્રીઓની ઉન્નતિ કન્યા કેળવણી માટે ઝુંબેશ ઉપાડ. તેમણે બાળ લગ્ન, વિધવા પુનર્લગ્ન પર પ્રતિબંધ અને બહુપત્નીત્વની પ્રથા વિરુદ્ધ ઉગ્ર ચળવળ ચલાવી. તેમના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકારે 1856માં વિધવા પુનર્લગ્નનો કાયદો કર્યો. આમ સ્ત્રીઓની સ્થિતિ દરજ્જો સુધારવાના કાર્યમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો અમૂલ્ય કહી શકાય એવો ફાળો. એના પછી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે સરકારી નોકરીઓની અંદર સ્ત્રીઓની ભરતી કરીને સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે ઉત્તેજન આપ્યું અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ભારતમાં સ્ત્રીઓના દરજ્જામાં નોંધપાત્ર કહી શકાય એવું પરિવર્તન આવ્યું છે. બંધારણ દ્વારા સ્ત્રીઓને સમાજની અંદર સ્ત્રી પુરુષ સમાનતા અને કન્યા કેળવણી, બહેનો શિક્ષણ નીતિ થાય એ ઉપર ભાર મૂક્યો. સ્ત્રીઓના વિશિષ્ટ હિતો જાળવવા માટે ખાસ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. કન્યાઓ માટે વિશિષ્ટ અભ્યાસક્રમો ઘડવામાં આવ્યા છે અને વિશિષ્ટ સવલતો પણ અપાય છે. આને પરિણામે સ્ત્રીઓમાં શિક્ષણનું જે પ્રમાણ છે એ નોંધપાત્ર રીતે વધ્યું છે. સ્ત્રીઓએ અનેક વ્યવસાયોમાં પ્રવેશ કર્યો છે. સામાજિક વ્યવહારમાં સ્ત્રીઓની સ્વતંત્રતા અને સમાનતાનું જે પ્રમાણ છે એ પ્રમાણ વધ્યું છે. આમ આઝાદી બાદ સ્ત્રી શિક્ષણના વ્યાપ વિસ્તરણને લીધે
તેઓની અંદર જાગૃતિ, જાહેર જીવનમાં પ્રવેશ, સરકાર તરફ તેમનો તેમને સરકાર તરફ તેઓને પ્રાપ્ત થયેલા વિશિષ્ટ હકો, સ્ત્રીઓના ઉત્કર્ષ માટે ઘડાયેલા કાયદા વગેરે કારણે સ્ત્રીઓમાં સમાજની અંદર જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓનો જે દરજ્જો છે એ ઊંચો આવે છે. તાજેતરમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મળે 33% અનામત બેઠકોને પરિણામે ગ્રામ પંચાયત ઇલેક્શન હોય, તાલુકા પંચાયત ઇલેક્શન હોય કે જિલ્લા પંચાયત ઇલેક્શન હોય, એમાં પ્રમુખ પદના હોદ્દા સુધી જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ પહોંચે છે. અને આપણે જોઈએ છે કે આજે એ બહેનોની અંદર જે કેળવણી, જે શિક્ષણનું જે પ્રમાણ છે એ પ્રમાણ હવે દિવસે ને દિવસે વધતું જાય છે. એક સ્ત્રી કેળવણી લેશે તો એનું ઘર એ સારી રીતે ચલાવશે, સમાજની અંદર પ્રગતિ થશે, સમાજ ડેવલપેબલ થશે, વિકસિત થશે, રાજ્ય વિકસિત થશે, તો આજે દેશ છે એ દેશ પણ વિકાસશીલ બનશે, પ્રગતિના પંથે ચાલશે. તો અહીંયા આજે પાઠ છે સામાજિક અને ધાર્મિક સુધારણા માટેની જે ચળવળ એ શરૂ થઈ અને કયા કયા માણસોએ કઈ રીતે પશ્ચિમી સંસ્કૃતિ પ્રેરાઈને ભારતીય સંસ્કૃતિની અંદર જનશ્રદ્ધા વહે, જે રૂઢિચુસ્તતા હતી એને દૂર કરવા માટે જે જે પ્રયત્નો કર્યા એ બધી બાબતો આપણે આ પ્રકરણમાં ક્રમશઃ એ જોઈ ગયા. અહીંયા આ જે પ્રકરણ છે એ પ્રકરણ પૂરું થાય છે. તમારે તમારા સ્વાધ્યાયની અંદર આજે 5 પ્રશ્નો છે. પેલો કહેલો કાલે કે રામકૃષ્ણ મિશનની સેવાની પ્રવૃત્તિની રૂપરેખા આપો, પછી આર્ય સમાજની પ્રવૃત્તિઓની માહિતી આપો, અને થિયોસોફિકલ સોસાયટીની પ્રવૃત્તિઓમાં શ્રીમતી એનિમેશનના પ્રદાનનો ખ્યાલ આપો. પહેલો પ્રશ્ન જે છે એ આખો લખી નાખો, 1-5 એમાં આખો પાઠ સમય જશે. રાજારામ કુંવરરાયે સમાજ સુધારણા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી હતી? બીજો પ્રશ્ન, બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ કઈ? ત્રીજો પ્રશ્ન, રામકૃષ્ણ મિશનની સમાજ સેવાની પ્રવૃત્તિની રૂપરેખા આપો. ચોથો પ્રશ્ન, આર્ય સમાજની પ્રવૃત્તિઓની માહિતી આપો. અને પાંચમો પ્રશ્ન, થિયોસોફિકલ સોસાયટીની પ્રવૃત્તિઓમાં શ્રીમતી એડ્યુકેશનના પ્રદાનનો ખ્યાલ આપો. આ 5 પ્રશ્નો તમારે સ્વાધ્યાયની અંદર લખવાના છે. અહીંયા આપણું 7મું પ્રકરણ એ પૂરું થાય છે અને ફરી આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં આટલું પ્રકરણ વિશે જોઈશું. ઓકે, થેન્ક યુ.